नमस्कार मित्रों, आ पहला जो वीडियो है मित्रों चैप्टर 12 कंकड़ेश तो लोभे पार्ट 1 નો અભ્યાસ કર્યો. હવે આપણે પાર્ટ 2 ની અંદર પેજ નંબર 51 ઉપર જે 12મો પાઠ છે એનો અભ્યાસ કરીશું. જે પાર્ટ 1 છે એની અંદર જોયું કે ઓલો ભાગ છે ફસાવવા માટેનો પ્રયત્ન કરે છે અને ઘરડો જે વ્યક્તિ છે એને પણ એમ થાય છે હું પણ થોડો સાહસ કરું. જે મનુષ્ય છે સાહસ કરે છે એ જ કંઈક કલ્યાણને પ્રાપ્ત કરે છે. એવો મનની અંદર વિચાર આવ્યો કે હું વાઘ પાસે જઈને વાતચીત કરું અને વાઘ પાસે સોનાનો કડો છે એ લઈ લો તો મારા જીવનની અંદર પણ કલ્યાણ થાય એવું વિચારી અને વાઘ છે એને કહે છે કે તું તું કડો છે ક્યાં છે અને વાઘ છે પોતાનો હાથ છે ફેલાવી અને બતાવે છે. અને વૃદ્ધ જે વ્યક્તિ છે એવું કહે છે કે મારી નાખવાનો સ્વભાવવાળા એવા તારા ઉપર હું કેમ વિશ્વાસ કરું. તો વાઘ છે ચાલાકીથી કઈ રીતમાં ઘરડો જે વ્યક્તિ છે એને સમજાવે છે. આપણે જે ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 51 ઉપર પહેલી જે પંક્તિ છે અંદર વ્યાઘ્ર ઉવાચ વાઘ છે ઉવાચ એને કહ્યું શૂળુરે પાંત પાંત એટલે મુસાફર અને મુસાફર શૃણુ કે તું સાંભળ મારી આવી દશા કેમ થઈ એ વિસ્તારપૂર્વક ઘરડો જે વ્યક્તિ છે એને સમજાવે છે. પ્રાક એવ પ્રાક એટલે પહેલા યૌવન દશાયામ યુવા અવસ્થામાં અહમ હું અતિવ દુર્વત આસમ હું ખૂબ જ દુર્વત દુર્દશાને આસમ પામ્યો હતો. વાઘ બોલ્યો અરે મુસાફર સાંભળ પહેલા હું યુવા અવસ્થામાં હું ખૂબ જ દુર્દશાને પામ્યો હતો. અને ગો કે અનેક ગો એટલે કે ગાય છે માનુષ્યના મનુષ્યના વધારે વધતી મેં પુત્રાહ મૃતાહ ચદાર મેં જે અને મારા પુત્રો છે અને એની જે પત્ની છે મૃતા મારી દીધી વંશહીન ચ હમ જાતા હું વંશહીન થઈ ગયો. અનેક ગો અને ગાય છે માનુષના વધાર અને મનુષ્યનો વધથી મેં પુત્રા ચ દારા મૃતા મારા પુત્ર છે અને દારા એટલે પત્ની છે મૃતા મૃત્યુમાં વંશહીન ચ હમ જાતનો વંશહીન વંશ વગરનો થઈ ગયો. તતઃ કેનચિત ધાર્મિકણ પછી કોઈ ધાર્મિક વ્યક્તિએ અહમ ઉપદેશિત મને ઉપદેશ આપ્યો દાન ધર્મ ચરતુ ભવાન ઇતિ ભવાન શબ્દ પહેલા લેશે ભવાન એટલે કે તમે દાન ધર્મ ચરતુ તમે દાન ધર્મ છે નું આચરણ કરો. તત ઉપદેશાય તે ઉપદેશથી ઇદાની હવે અહમ હું સ્નાનશીલ સ્નાનથી પવિત્ર થયેલો દાતા વૃદ્ધ ઘરડો ગલિત નખ દંત ગલિત ગળેલા નખ નખવાળો દંત દાંતવાળો ગળી ગયેલા નખ અને દાંતવાળો ન પ્રથમ વિશ્વાસ ભૂમિ હું કેમ વિશ્વાસપાત્ર ન થાઉં. તો ઘરડો વ્યક્તિ છે વિશ્વાસમાં લાવવા માટે મારા ગળી ગયેલા નખ અને દાંત એટલે હું હું શિકાર કરી શકીશ નહીં એ રીતના વાતોમાં ઓલો ઘરડો જે વ્યક્તિ છે ને ફસાવે છે. મમ ચ એતાવરણમ લોભ વિરહ મારી અંદર એટલો લોભનો વિરહ છે એનમ જેથી સ્વહસ્ત કે પોતાના હસ્ત એટલે હાથમાં રહેલું હસ્તસ્તમ હાથમાં રહેલું સુવર્ણ કંકણમ અપી સોનાનું જે કડું છે એને પણ યસ્મે કસ્મે જે હું કોઈને પણ દાતુ આપવા માટે ઈચ્છામિ ઈચ્છું છું. ત્વમ ચ અને તું અતિવ દુર્ગત અને તું દુર્દશાને પામ્યો છું એટલે હું કડું તને જ આપી દઉં.
तेन तत्वभ्यम जेथी तने आपवा धातु आपवा सयत्न महम हूँ प्रयत्न करू छु तत्र सर्वेस्नात्वा तो सरोवर से निस्नात्वा स्नान करी सुवर्ण कंकण इदम गृहाण इदम એટલે આ સુવર્ણ કંકણ આ સોનાનું જે પકડું છે એનું ગૃહાણ એનો તું સ્વીકાર કર ફરી આખો પકડો છે એનો સ્વાંગ આપણે ગુજરાતીમાં જોઈ ભાગે કહ્યું અરે મુસાફે સાંભળ પહેલા હું યુવા અવસ્થામાં હું ખૂબ જ દૂર દિશાને આવ્યો અને એક ગાય છે મનુષ્ય છે એના વધથી મારા પુત્ર છે અને પત્ની છે મૃત્યુ પામ્યા અને હું વંશ વગરનો થઈ ગયો તેથી કોઈ ધાર્મિક વ્યક્તિ છે મને ઉપદેશ આપ્યો કે તમે દાન ધર્મ છે એનું આચરણ કરો તે ઉપદેશથી અત્યારે હું સ્નાનથી પવિત્ર થયેલો દાન આપનાર વૃદ્ધ ગળી ગયેલા નખ અને દાંતવાળો હું કઈ રીતના વિશ્વાસપત્ર ન થો મારામાં એટલો લોભનો વિરહ છે કે જે પોતાના હાથમાં રહેલું સોનાનું કડું પણ હું કોઈને આપવા માટે ઈચ્છું છું અને તમે અને તું દુર્દશાને પામ્યો છો તેથી તમે આપવા હું પ્રયત્ન કરું છું તો સરોવર છે જે સ્નાન કરે આ સોનાનું જે કડું છે એનો તું સ્વીકાર કર આગળનો પ્રકરણ તત્વ યાવત અસો પછી એના તત્વ વચન પ્રીત એના વચનથી પ્રસન્ન થયેલા લોભાત લોભથી સ્નાતુ સ્નાન કરવા બોલો વૃદ્ધ છે સરહ પ્રવિષ્ટ સર એટલે સરોવરમાં પ્રવિષ્ટ પ્રવેશ તાવત મહાપંકે નિમગ્ન અને તે મહાપંકે મોટા જે કાદવની અંદર નિમગ્ન ડૂબી પલાયતું અક્ષમ અને નાસવા માટે અસમર્થ તમ પંકે પતિતમ દ્રષ્ટવા તેને કાદવની અંદર પડેલો દ્રષ્ટવા જોઈને વ્યાઘ્ર અવદન વાઘજી અવદન બોલ્યું ઓહ અરે મહાપંકે પતિત અસ્મિ કે મોટા કાદવની અંદર પડી ગઈ અતઃ ત્વા આથી ત્વા તમને અહમ હું ઉત્થાપયામિ ભોગરું છું ઇતિ ઉક્તવા આમ કહીને શનેહ શનેહ ધીમે ધીમે ઉપગમ્ય એ વૃદ્ધ વ્યક્તિ પાસે ઉપગમ્ય જઈને તેનો વ્યાઘ્રણ તે વાઘે મુસાફરી જેને દ્રુત પકડ્યો સપાંત અચિંતે ત્યારે તે મુસાફરી વિચાર કરવા લાગ્યો જે બીજો પકડો છે જોઈએ આપણે પછી તેના વચનથી પ્રસન્ન થયેલો લોભથી સ્નાન કરવા માટે સરોવરમાં પ્રવેશ્યો અને તે મહાકાદવને તે મોટા કાદવને ડૂબી અને નાસવા માટે અસમર્થ થયો તેને કાદવમાં પડેલા જોઈને વાઘ છે બોલ્યો અરે રે મોટા કાદવમાં પડી ગયો આથી તમને હું ઊભો કરું છું એમ કહીને ધીમે ધીમે પાસે જઈને તે વાઘે જે મુસાફરીને પકડ્યો ત્યારે તે મુસાફરીજી વિચાર કરવા લાગ્યો પાંચમો શ્લોક છે ધર્મશાસ્ત્રમ પઠતિ ઇતિ ન કારણમ પહેલી પંક્તિમાં સંધિ સુધી પડશે પઠતિ ઇતિ ધર્મશાસ્ત્રમ ધર્મશાસ્ત્ર છે નો અભ્યાસ કર્યો છે પઠતિ અભ્યાસ કર્યો છે ઇતિ કારણમ ન એ કારણે ને વેદનું અધ્યયન કર્યું છે ન ચપી એ કારણે પણ નહીં અહીં ત્રીજી પંક્તિમાં સમજાય છે અત્ર અહીં દુરાત્માનો દુષ્ટ માણસનો સ્વભાવ એટલે દુષ્ટ માણસનો સ્વભાવ જ અહીં અતિ રચ્યતે આગળ વધી જાય છે યત્યા યથા પ્રકૃત્યા મધુરમ ગવા પય યથા જેમ ગવા પય ગાયનું દૂધ છે પ્રકૃત્યા મધુરમ મધુર હોય કુદરતી રીતે જ મધુર હોય છે શ્લોક નંબર પાંચ જોઈ ધર્મશાસ્ત્રમ પઠતિ ધર્મશાસ્ત્ર જેનો અભ્યાસ કર્યો છે ઇતિ કારણમ ન એ કારણે નહીં વેદાધ્યયનમ ન વેદોનું અધ્યયન કર્યો છે એના કારણે પણ નહીં દુરાત્માનો દુષ્ટ માણસનો સ્વભાવ એવો
दुष्ट मानव स्वभाव अति रचे ने आगे बढ़ी जाए यथा जेम गवा पय गवा એટલે ગાય પય એટલે દૂધ જેમ ગાયનું દૂધ પ્રકૃતિ મધુરમ કુદરતી રીતે જ મધુર હોય છે તતા મયા ભદ્રમન કૃતમ તો મે ભદ્રમન કૃતમ મારા તમે વિશ્વાસ એના ઉપર વિશ્વાસ રાખી અને ભદ્રમન કૃતમ મે મારું કલ્યાણ કર્યું નથી ઇતિ ચિંતયન આમ તે વિચારતો હતો ત્યારે અસો વ્યાકરણ કરે વાગે છે ધૃત્વા મુસાફર છે એને પકડીને વ્યાપાદિત મારી નાખ્યો ચ ખાધી અને એ ખાઈ ગયો એક વાર છેલ્લે એક ફકરો છે અશ્વિનો સહન ગુજરાતી કરીને આપણે પાઠી પૂર્ણ જવા કરી પછી એના વચનથી પ્રસન્ન થયેલો લોભથી સ્નાન કરવા સરોવરમાં પ્રવેશ્યો તે મોટા કાલુને ડૂબ્યો અને નાસવા માટે અસમર્થ હતો તે કાદવેન્દ્ર પડેલો જોઈને વાગે છે ને કે ઘરે મોટા કાદવમાં પડી ગયો આથી તને હું હવે ઊભો કરું છું એમ કહીને ધીમે ધીમે પાસે જે તે વાગ છે મુસાફરને પકડ્યો અને ત્યારે તે મુસાફર છે વિચાર કરવા લાગ્યો પાંચમો શ્લોક ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એ કારણે નહીં વેદોનો અધ્યયન કર્યો છે એ કારણે નહીં અહીં દુષ્ટ માણસનો સ્વભાવ જ અહીં આગળ વધી જાય છે જેમ ગાયનું દૂધ છે કુદરત રીતે જ મધુર હોય છે તો મારી નાખવાના સ્વભાવ પર વિશ્વાસ કરી મેં મારું કલ્યાણ કર્યું નથી આમ તે વિચારતો હતો ત્યારે ભાગે છે મુસાફરને પકડી મારી નાખ્યો અને ખાઈ ગયો આ સાથે મિત્રો આપણે 12મો પાઠ પૂર્ણ કરીએ છીએ